જે માનવ પરિબળો છે એનું યોગ્ય રીતે આયોજન કરવામાં આવે
तो तुम्हें तुम्हारा ध्येय सुधी सरण पर पहुंचीश એના પર અસરકારક કે આનો વહીવટ અસરકારક રીતે થઈ શકે દાખલા તરીકે બજાર સંચાલન એવી જ રીતે ઉત્પાદન સંચાલન નાણાકીય સંચાલન
શું લેવાનું? ધંધો એ સમાજનો એક ભાગ છે અને સમાજ વગર ધંધો કોઈ દિવસ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે નહીં. એટલે જો ધંધો ફક્ત એક જ ધ્યેયથી કામ કરે કે ભાઈ નફાના ઉદ્દેશ્યથી ધંધો કામ કરે છે કોઈ પણ, તો ફક્ત નફો એ જ એનો ઉદ્દેશ્ય નથી. બીજું એનો ઉદ્દેશ્ય સમાજની જવાબદારી ઉગાડે કે ભાઈ સમાજને સમયસર ચીજ વસ્તુઓ મળે, વ્યાજની કિંમત વસ્તુઓ મળે, સારી ગુણવત્તા વાળી વસ્તુઓ મળે. આ પણ છે ઘણી વાર ઘણી સંસ્થાઓ અથવા તો ઘણા એકમ વનીકરણ કરતી હોય છે કે જે સમાજ કે પ્રદૂષણનું પ્રમાણ ઘટે, કે જે પ્રદૂષણ ફેલાવે છે એકમ એનાથી થોડા ઘણા અંશે એમાં ઘટાડો. તો એ સામાજિક જવાબદારી છે. શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી અથવા તો શિક્ષણને લગતા અન્ય કોઈ કાર્યક્રમ, સ્કોલરશીપ આપવી વિદ્યાર્થીઓને અથવા તો એકમની અંદર પ્રવાસ કરાવવા, અન્ય કોઈ બાબતો, તો એવી જવાબદારીઓ પણ એ અદા કરે છે. એના માટે અમને સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી બનશે કે ભાઈ કઈ એકમના સંદર્ભમાં કઈ રીતનું આયોજન કરી શકાય. એના પછી આપણો છેલ્લો ટોપિક છે સંશોધન તાલીમ અને વિકાસ માટે.
संशोधन कार्य में विकास करने के लिए। अब संशोधन कार्य में विकास, संशोधन है नवी वस्तु को उत्पादन, पण फक्त नवी वस्तु ना संदर्भ में आज नहीं आपण विचार करतो। घणी वार तुम्ही जो तो के एक कंपनी अंदर कर्मचारी की भर्ती करवानी है, तो भर्ती करते वक्त यानी योग्य परीक्षा लेनी जरूरी, तो એની પાસે જે આપણે કામ કરાવવા છું એ એની પાસે જ્ઞાન છે કે નહીં એની કસોટી લેવામાં આવે છે, અને આ કસોટીઓ સંશોધનને આધારે તૈયાર કરવામાં આવતી હોય છે। દાખલા તરીકે પટ્ટાવાળાની જોબ છે તો એના માટે આપણે પરીક્ષા લેવી છે, તો એના સંદર્ભમાં એની પાસે એ અંગેનું કેટલું જ્ઞાન છે એ એના દ્વારા તમે જાણી શકો કે બેની કસોટીઓ લે અને એ કસોટીની અંદર જો એ પાસ થાય તો એને આગળ લઈ જાઓ કે એને તાલીમ લઈ જાઓ। અથવા નવા કર્મચારીને હંમેશા આપણે તાલીમ આપવાની છે, કોઈ કર્મચારી જ્યારે જોબ ઉપર આવે ત્યારે એને આપણે જે તાલીમ આપીએ છીએ, જેથી કરી તાલીમ શું છે કે એ તમારા કાર્યથી એને પરિચય કરાવો કે તમારે એને કઈ છે કામ કરાવવાનું છે એને પરિચય કરાવો, જેથી કરી એ જ્યારે કામ કરવા માટે જાય ત્યારે એ સારામાં સારું કામ કરી શકે। કંટાળી
જ્યારે સંચાલનની વિચારધારાઓ તમને મોટે ભાગે કોઈ પણ એક વિચારના બે ગુણની અંદર ઘૂસી શકે છે. કોઈ પણ એક વિચારના તમને મેગે અને તમે બે ગુણની અંદર ઘૂસી શકે તો સંચાલનની વિચારધારાઓ જોઈએ તો એમાં પહેલી વિચારધારા છે પ્રશિષ્ટ વિચારધારા. પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર જો મહત્વનો ફાળો હોય તો એ ફ્રેડરિક ટેલરનો મહત્વનો ફાળો છે. ફ્રેડરિક ટેલર જે વૈજ્ઞાનિક સંચાલનના સંદર્ભમાં કે વિશિષ્ટ એ બાબતમાં મહત્વની છે.
અને વ્યક્તિગત વર્તનને મહત્વનું છે કે જ્યારે તમે જૂથમાં કામ કરો છો ત્યારે જૂથનું વર્તન એ હેતુને સુસંગત કઈ રીતે બનાવી શકાય એના સાથે એમાં ખાસ કરીને એલ્ડન મેયરે જે વર્તન પ્રયોગ કર્યો વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો કે વર્તન પ્રયોગ દ્વારા તેને વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો અને એના દ્વારા તેઓએ ને વિચાર નવ પ્રશિષ્ટ વિચારધારાના જન્મદાતા તરીકે પણ ઓળખવામાં આવે કે એની શરૂઆત એમણે કરી અને એલ્ડન આની અંદર નવ પ્રશિષ્ટ વિચારધારાની અંદર અન્ય કેટલાક વિચારકો જેમાં એલ્ડન મેયરો હર્ટઝબર્ગ ક્રિસ મેકગ્રેગર અને માસ્લો કે માસ્લોએ લગભગ જરૂરિયાતનું અગ્રતાક્રમ જે તમારે પાંચ ગુણની અંદર પૂછવામાં આવ્યો છે કે જરૂરિયાતનું અગ્રતાક્રમ એક વ્યક્તિ દ્વારા કે તમારી જરૂરિયાતો કેવી છે એના સંદર્ભમાં તમે ઘણી બધી રજૂઆતો કરી છે કે એ જરૂરિયાતો આપણે સ્ટેપ વાઇઝ કેવી રીતે પૂરી કરીએ છીએ એના સંદર્ભમાં એના વિશે વર્તન સંબંધી વિચાર ત્રીજી બાબત કે જે નવ પ્રશિષ્ટ વિચારધારા છે એની મર્યાદાઓને દૂર કરવા માટે વર્તન સંબંધી વિચારધારા અસ્તિત્વમાં આવે એમાં પ્રોફેસર કાંડે સંચાલન એ અન્ય પાસેથી કામ લેવાની એક પર છે કે અન્ય પાસેથી કામ કઈ રીતે લેવું તો પ્રોફેસર ગુરવિક એવું કહે છે કે ભાઈ જો તમે તમારા કર્મચારીને સાચવશો જો તમે તમારા કર્મચારીને સાચવશો તો તમારા કર્મચારી તમારું બધું જ કામ સાચવે છે તો તમારા કર્મચારી તમારું બધું જ કામ સાચવે છે કેમ કે કર્મચારી જો સંતુષ્ટ હોય છે તો એકમની અંદર એક શાંતિનું વાતાવરણ ઊભું થશે કેવું વાતાવરણ ઊભું થાય શાંતિ ઔદ્યોગિક ઝઘડાઓનું પ્રમાણ ઘટે માહિતી સંચાર સારામાં સારો થાય નેતૃત્વનું પ્રમાણ સારામાં સારું બને અભિપ્રેરણનું પ્રમાણ સારું સુધરે એની સાથે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો એટલે આ આખે આખો જે વર્તન સંબંધી વિચારધારા છે એ મનોવૈજ્ઞાનિક પણ છે મનોવૈજ્ઞાનિક જેને પરિણામ અને ઘણી બધી મર્યાદા એને આર્થિક પરિબળોની અવગણના કરી છે કે વર્તન સંબંધી એને ફક્ત માણસને કેન્દ્ર રસ્તાનું કહેવાય માણસના વર્તનને જ મહત્વ હોય પણ એને આર્થિક બાબતોની કોઈ રજૂઆત કરી નથી આ વર્તન સંબંધી વિચારધારામાં આ બાબતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેના પરિણામ આ એની મોટામાં મોટી મર્યાદા કરી છે કારણ કે એકમ આર્થિક બાબતે જો ન વિચારે ફક્ત વર્તન સંબંધી વિચારધારાનો જ ઉપયોગ કરે તો એનાથી એકમને ખોટ જાય છે એ પોતાના ધ્યેયો સીધું કરી શકે નહીં અને છેલ્લી બાબત છે તો કે આધુનિક વિચારધારા છેલ્લી વિચારધારા તો કે આધુનિક વિચારધારા જે 1960 પછી ઉદ્યોગોની અંદર આવેલા પરિવર્તન જે ઔદ્યોગિક ક્રાંતિ જેને વિશાળ સ્વરૂપ લીધું કારણ કે એ સમયે સંચાલનનું એક વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ ઊભું થયું કે સંચાલન કરવા માટેનું એક વ્યવસાયિક વર્ગ કે જેને આને સૌથી વધારે મહત્વ એટલે એ સમયે એમાં મનોવૈજ્ઞાનિક આંકડાશાસ્ત્ર સમાજશાસ્ત્ર ગણિતશાસ્ત્ર કોમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એની ચર્ચા કારણ કે બધી આધુનિક સિસ્ટમો આવી ગઈ એટલે આની અંદર ઔદ્યોગિક બાબતો જુઓ તો આધુનિક વિચારધારાની અંદર મોટે ભાગે ગણતરીના વિષયો અને એની સાથે વ્યક્તિના વર્તનના બાબતોને પણ ધ્યાનમાં લીધું છે એની સાથે વૈજ્ઞાનિક કે નવી ટેકનોલોજી ને પણ મહત્વ આપ્યું છે આની અંદર ક્રુડનેસ ઓર્ડિનલ જોઝા ટે પીટર એ ડોકોર અને વિલિયમ ઓચી સિકે પુલા આ બધાય યોગદાન આની અંદર સૌથી વધારે એટલે આ આપણે આધુનિક વિચારધારા છે આની અંદર ફક્ત તમારે જે તે સંચાલક શાસ્ત્રીઓ જે છે એના નામ લખવાના છે અને એની ટૂંકી વિગત
કે જે તમને બે ફૂટની અંદર ઘૂસવા માંગે સાવ કોઈ પણ એક વિચારધારા તમને બે ગુણની અંદર પૂછી શકે છે. મોટે ભાગે એવું જોવા મળ્યું છે, ભાગ્યે જ ક્યારેક એવું બન્યું કે આ વિચારધારા તમને ત્રણ ગુણમાં પૂછ્યું. ભાગ્ય ગોડના પ્રમાણ તમે જોજો તો આ કોઈ પણ એક વિચારધારા તમને બે ગુણમાં પૂછવામાં આવે છે. આ વિડીયોની અંદર મેં તમને આપણે પ્રશ્ન લખાયો કે સંચાલનના સિદ્ધાંતનો અર્થ તેનું મહત્વ જે તમને ત્રણ ગુણમાં પૂછે છે એ પ્રશ્ન તમારે મહત્વમાં લખી અને મને તમારે વોટ્સઅપ કરવાનો છે. એટલે આ એકમની અંદર આપણે એનું મહત્વ જોયું અને સંચાલનની વિચારધારાઓ આપણે જોયું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફેડરિક ટેલરના જે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો છે એની આપણે વિગતવાર માહિતી જોવાની. Thank you.